કલમને મળ્યો અવાજ, નોબત હવે યુટ્યુબ પર. સબસ્ક્રાઇબ કરો અને મેળવો ડેલી અપડેટ્સ. નમસ્કાર, આજ 15મી મે બુધવાર, નોબત ન્યૂઝ ફ્લેશમાં હું સત્યેન ટોલિયા. જોઈએ આજના મુખ્ય સમાચાર. ગુજરાત બોર્ડના ધોરણ 10ના વિદ્યાર્થીઓની પરીક્ષા માર્ચ 2019માં લેવાઈ હતી. આ પરીક્ષાનું પરિણામ 21મી મેના રોજ જાહેર થશે. 21મી મે સવારે 8 વાગ્યાથી બોર્ડની વેબસાઇટ પર પરિણામો જોઈ શકાશે. આ વર્ષે ચોમાસામાં વરસાદ સામાન્ય રહેવાની શક્યતા છે. સ્કાયમેટ દ્વારા આ વર્ષે 7% ઓછો વરસાદ પડવાની આગાહી કરવામાં આવી છે. સ્કાયમેટ હવામાન અંગે જાણકારી આપતી ખાનગી કંપની છે. સામાન્ય રીતે 1 વર્ષમાં 887 મિલીમીટર વરસાદને સામાન્ય ગણવામાં આવતો હતો. હવે આ નિયમમાં પરિવર્તન થયું છે. નવા નિયમ અનુસાર 825 મિલીમીટર વરસાદ સામાન્ય ગણાય છે. ખંભાળિયાની પ્રજાબંધુ લાઇબ્રેરીમાં ગટરના પાણી ઘૂસી ગયા છે. પાણીની તથા ગટરની પાઇપલાઇન તૂટવાને કારણે આ બનાવ બન્યો છે. 100 વર્ષથી વધુ જૂની લાઇબ્રેરીમાં ગટરના પાણી ઘૂસી જતા દોડધામ થઈ ગઈ હતી. તંત્ર દ્વારા તાત્કાલિક આ મુદ્દે કામગીરી હાથ ધરવામાં આવી હતી. ગુજરાતના પ્રથમ સાંધ્ય દૈનિક નોબત દ્વારા આકર્ષક લવાજમ યોજના. ₹1750, 950 અને 850માં 3 જુદી જુદી યોજનાઓમાંથી આપની પસંદગીની યોજનામાં જોડાઈ વર્ષભરના નોબતના વાંચન સાથે 2 ડ્રો તથા ₹1 લાખના એક્સિડન્ટ વીમાનો લાભ મેળવો. બાંગ્લાદેશમાં મહિલાઓની ક્રિકેટ ટુર્નામેન્ટ યોજવામાં આવે છે. બાંગ્લાદેશ પ્રીમિયર લીગ એટલે કે BPLમાં ભારતના 5 ખેલાડીઓને સ્થાન મળ્યું છે. ભારતની રિદ્ધિ રૂપારેલ તથા નેહા ચાવડાની પસંદગી BPLમાં થઈ છે. આ ઘટનાથી ક્રિકેટ વિશ્વમાં જામનગરને ફરી એક વખત ખ્યાતિ પ્રાપ્ત થઈ છે. જામનગરમાં હરિદાસ જીવણદાસ લાલ ચેરિટેબલ ટ્રસ્ટ અનેક સેવા કાર્યો કરે છે. ટ્રસ્ટે પૂર્વ મંત્રી સ્વર્ગવાસી બાબુભાઈ લાલની પુણ્યતિથિ નિમિત્તે મહારક્તદાન કેમ્પ યોજ્યો હતો. કેમ્પમાં સ્વૈચ્છિક રક્તદાન કરવા રક્તદાતાઓની કતાર લાગી હતી. આ પ્રસંગે ટ્રસ્ટ તથા લાલ પરિવારના અશોકભાઈ લાલ તથા જીતુભાઈ લાલ સહિતના નગરના વિવિધ અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા. તો આ હતા આજના મુખ્ય સમાચાર. નોબત ન્યૂઝ ફ્લેશમાં ફરીથી મળશું. જય હિન્દ, જય હાલાર.